વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજથી બે દિવસ ગુજરાતના પ્રવાસે છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે અને આવતીકાલે સુરત, ભાવનગર અને અમદાવાદને વિવિધ વિકાસના કાર્યોની ભેટ આપશે. સુરત અને ભાવનગરને આપી દીધી છે, હવે અમદાવાદને આવશે. ત્યારે અમદાવાદમાં વડાપ્રધાનના આગમનને લઈને તડામાર તૈયારીઓ કરવામાં આવી છે. વડાપ્રધાન અમદાવાદના થલતેજ મેદાન ખાતે જનમેદની સંબોધન કરશે. પીએસવીઈ અને સીઈએસ થલતેજ મેદાનમાં ડોમ ઉભા કરવામાં આવ્યા છે. ત્યારે હવે અમદાવાદમાં વડાપ્રધાનના આગમન ને લઈને તડામાર તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાતના પ્રવાસે છે, બે દિવસના ગુજરાતના પ્રવાસે છે. ત્યારે સાંજે અહીંયા મોટેરા એટલે કે ખાસ કરીને નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે તેઓ 36મા નેશનલ ગેમનો જે છે પ્રારંભ કરાવવાના છે. ત્યારે અત્યારે પણ આપ જે પ્રમાણે દ્રશ્યો જોઈ શકો છો તે પ્રમાણે અલગ અલગ જે વિદ્યાર્થીઓ છે જુદા જુદા જિલ્લાઓમાંથી વિદ્યાર્થીઓ અહીંયા સ્ટેડિયમ ખાતે ઉપસ્થિત રહ્યા છે. સાંજે 5 વાગ્યાના આસપાસ જે કાર્યક્રમનું આયોજન કરવામાં આવે છે ત્યારે અત્યારથી જ જે વિદ્યાર્થીઓ છે જુદા જુદા જિલ્લાઓમાંથી અલગ અલગ શાળાઓમાંથી જે વિદ્યાર્થીઓ છે મોટેરા સ્ટેડિયમ એટલે કે નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે ઉપસ્થિત રહ્યા છે. કહી શકાય કે જે પ્રમાણે 36મા નેશનલ મહોત્સવની ઉજવણી થઈ રહી છે ત્યારે જુદા જુદા શહેરોમાં અલગ અલગ પ્રકારની જે ગેમ છે તે રમાવાની છે. શિક્ષકો અલગ અલગ જિલ્લાઓમાંથી આવેલા છે, તેમની સાથે વાત કરીશું કે કયા જિલ્લાઓમાંથી આવેલા છે, કઈ રીતે વિદ્યાર્થીઓને લઈને આવ્યા છે, તેમના વિદ્યાર્થીઓએ આમાં ભાગ લીધો છે કે કેમ તે પૂછીશું. શું નામ આપનું, કઈ જગ્યાએથી આપ આવ્યા છો, કયા જિલ્લામાંથી? હા, પટેલ અલ્પેશકુમાર શોભાભાઈ, સાબરકાંઠા જિલ્લામાંથી અમે આવ્યા છીએ. શ્રીમતી એચએસ વ્યાસ વિદ્યાલય ચાંદરણીથી ધોરણ 11 અને 12ના વિદ્યાર્થીઓને લઈને અહીંયા આવ્યા છીએ અમે. અને આ 36મા નેશનલ ગેમ્સ નિમિત્તે આપણા માન્ય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી એનું ઉદ્ઘાટન કરવાના છે અને એમાં અમે સૌ વિદ્યાર્થીઓને લઈને આવ્યા છીએ. કેટલા વિદ્યાર્થીઓ છે, કયા કયા વિદ્યાર્થીઓએ કઈ કઈ ગેમમાં આપણે પાર્ટિસિપેટ કર્યો છે, આપના વિદ્યાર્થીઓ કેટલા? એટલે કે ખાસ તો ગેમ્સની અંદર ઉપસ્થિત રહેવા માટે બધા વિદ્યાર્થીઓ જોવા માટે અમારી સ્કૂલથી આવ્યા છીએ. અત્યારે કોઈ ભાગ તો નથી લીધો પણ અમે નિહાળીશું ગેમને. ચોક્કસ વિદ્યાર્થીઓએ અને ખાસ કરીને સાબરકાંઠાના અલગ અલગ સ્કૂલના વિદ્યાર્થીઓ અહીંયા આવ્યા છે, શું કહેશો સર, કઈ સ્કૂલમાંથી આવ્યા છો, કઈ જગ્યાએથી અને ખાસ કરીને વિદ્યાર્થીઓ કેટલા વિદ્યાર્થીઓ લઈને આવ્યા છે? સાબરકાંઠા જિલ્લામાંથી આવું છું અને હિંમતનગર તાલુકાની શ્રીમતી એચએસ વ્યાસ વિદ્યાલય ચાંદણી, ત્યાંથી અમે 11-12ના 50 બાળકોને લઈને અહીંયા આજે સેરેમની છે ત્યાં આવ્યા છીએ. ચોક્કસ જે વિદ્યાર્થીઓ છે, વિદ્યાર્થીઓ પણ આપ જોઈ શકો છો તે પ્રમાણે વિદ્યાર્થીઓ અહીંયા જે નિહાળવા માટે ને ખાસ કરીને સ્ટેડિયમ નિહાળવા માટે પણ અહીંયા ઉપસ્થિત રહ્યા છે. કહી શકાય કે જે પ્રમાણે વડાપ્રધાન નરેન્દ્ર મોદી 36મા નેશનલ ગેમનું જે રંગારંગ પ્રારંભ કરવાના છે ત્યારે સાંજે જ્યારે તેઓ અહીંયા આવવાના છે ત્યારે અલગ અલગ જિલ્લાઓમાંથી જે વિદ્યાર્થીઓ છે તે વિદ્યાર્થીઓ મોટેરા નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે પહોંચ્યા છે અને સાથે જ અત્યારે તમામ પ્રકારની જે વ્યવસ્થા છે તે પણ કરવામાં આવી છે. સાથે જો વાત કરવામાં આવે કે સુરક્ષાને લઈને પણ તમામ પ્રકારની કોઈ કચાશ ન રહે તે પ્રકારની જે વ્યવસ્થા છે તે કરવામાં આવી રહી છે. મોટેરાના અલગ અલગ જે ગેટ છે તેમાં અલગ અલગ જે કહી શકાય કે વીઆઈપી પાર્કિંગ, વીવીઆઈપી તેમજ જનરલ પાર્કિંગની અલગ વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. વિદ્યાર્થીઓ અલગ અલગ જિલ્લાઓમાંથી જ્યારે આવી રહ્યા છે ત્યારે તેમને પણ જે કહી શકાય કે અલગ અલગ ગેટ ઉપરથી એન્ટ્રી મળે તે પ્રકારની એક વ્યવસ્થા છે તે કરવામાં આવી રહી છે. આગળ વાત કરીએ ગુજરાતમાં પહેલીવાર 36મી